કે છે કે બીજે ક્યાં જઈશું, ત્યારે ઉપનંદ નામના વૃદ્ધ ગોવાળિયા હતા એણે કહ્યું કે બાજુમાં જે વૃંદાવન છે ને એ મહારમણીય છે, ત્યાં જઈને નિવાસ કરીએ. કારણ કે પૂતના, શક્ટાસુર, તૃણાવર્ત, મોટા મોટા બે વૃક્ષો પડ્યા, પણ તમારો લાલો ભગવત ઈચ્છાથી બચી ગયો. માટે વહેલી તકે ડાયામંડસે આ વ્રજનો ત્યાગ કરવો જોઈએ. બધા ગોવાળિયાઓએ નંદજી સહિત આ વાતને વધાવી લીધી છે અને વૃંદાવનમાં નિવાસ કરવાનું નક્કી કર્યું. બ્રાહ્મણને બોલાવીને યોગ્ય મુહૂર્ત જોવડાવ્યું અને તમામ ગોકુળના ગોપ ગોપીઓ ગાડામાં બધો સામાન ભર્યો, નાના નાના બાળકો સ્ત્રીઓ એને ગાડામાં બેસાડ્યા, પશુધનને આગળ ચલાવ્યું, પાછળ ગાડા અને એની પાછળ તમામ ગોવાળિયાઓ ચાલવા માંડ્યા. હે રાજા, પહેલા વહેલા ભગવાન ગોકુળમાંથી આજ બહાર નીકળ્યા, સર્વ પ્રકારે સુખદાય એવું આ વૃંદાવન. જાલંધરના પત્ની વૃંદા એના પતિવ્રતના પ્રભાવે જાલંધર મરતો નહોતો ત્યારે ભગવાને વૃંદાનું વ્રત ભંગ કરાવીને જાલંધરને મારેલો અને વૃંદાને ભગવાને વર આપેલો. તો એ જ વૃંદાનું જે નિવાસસ્થાન જેને વૃંદાવન કહેવાય ત્યાં ભગવાન આવ્યા છે. સામાન ગાડાઓમાં ભરેલો બધા એ વૃંદાવનમાં પહોંચ્યા અને અર્ધ ચંદ્રાકારે વ્રજ વસાવ્યું. વચ્ચે નંદજીનું ઘર અને આજુબાજુમાં બધાએ પોતપોતાના નેસડા નાખ્યા છે. હે રાજન, વૃંદાવનમ સંપ્રવિશ્ય સર્વકાલ સુખાવહમ. યમુનાજીનો કિનારો, ગિરિરાજ ગોવર્ધનની છત્રછાયા અને યમુનાજી ગુગવાટા કરે એને જોઈને રામ અને શ્યામ અતિશય આનંદિત થયા. ભગવાનને પ્રાકૃતિક કુદરતી વાતાવરણ અતિશય ગમ્યું છે. અને હે રાજા, ભગવાન 5 વર્ષના થયા, ભગવાનની કુમાર લીલા અહીંયા પૂર્ણ થઈ છે. એક દિવસ ભગવાન માતાને કહે છે કે હે માં, હવે તો હું ઘણો બધો મોટો થઈ ગયો ને, તો મારે એવી ઈચ્છા છે કે હું ગાયો ચરાવવા જાઉં. ત્યારે માતાજી કહે છે કે લાલા, તું ગાયો ચરાવવા હજી ન જઈ શકે, એટલો મોટો તું હજી થયો નથી, માટે થોડો મોટો થાને પછી તને ગાયો ચરાવવા મોકલીશ. ભગવાન કહે છે કે પણ માં, મારે યમુનાજીને કિનારે ગિરિરાજ ગોવર્ધનની છત્રછાયામાં જવાની ઈચ્છા, રમવાનું બહુ મન છે, નાના નાના મિત્રોને લઈને અમે બધા જઈએ તો તને શું વાંધો છે, અમે બહુ દૂર નહીં જઈએ. ત્યારે માં કહે છે કે લાલા, તો ગાયો ચરાવવા તો નહીં, પણ એક કામ કર, આજે નાના નાના વાછરડા છે ને એ વત્સોને ચરાવવા માટે જા. પહેલાં નાનું કામ શીખાય, પછી મોટું કામ શીખાય, અને વત્સો ચરાવતા તને આવડી જાય ને પછી ગાયો ચરાવવા જાજે. ભગવાન બહુ રાજી થયા કે માં, તો હું મારા મિત્રોની સાથે વત્સો ચરાવવા માટે જાઉં, પણ માં મને એક સરસ મજાની જો વાંસળી બનાવી દો ને, તો એ વાંસળી લઈ અને હું વત્સો ચરાવવા માટે જઈશ. માતાજી બહુ રાજી થયા અને માએ તરત જ પોતાના સેવકોને કહ્યું છે કે મારા લાલાને માટે એક સુંદર મજાની વાંસમાંથી વાંસળી બંસરી બનાવી આપો. અને સેવકોએ તરત જ બંસરી તૈયાર કરી. આ લાલી લાવાસડી આ રે વડાવો, આ લાલી